ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે અહીંયા તાલુકા કક્ષા લેવલનો વિજ્ઞાન મેળો, વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022-23, અને મુખ્ય વિષય છે ટેકનોલોજી અને રમકડા. તો આજે અહીંયા જે છે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ પોતાનું પ્રદર્શન લઈને આવ્યા છે. તો આપણે હવે આગળ જોઈશું કે બધા પાસે શું કૃતિઓ લઈને આવ્યા છે અને તેઓ આપણે સમજાવશે એ પણ આપણે જોઈશું. મારું નામ પરેશકુમાર પુરુષનાણી, બીઆરસી કોઓર્ડિનેટર, પોરબંદર. આજરોજ એમકે ગાંધી અંગ્રેજી માધ્યમ સ્કૂલ ખાતે પોરબંદર તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરેલ હતું, જેમાં પોરબંદર તાલુકાના 19 ક્લસ્ટરની 95 કૃતિ અને કૃતિ દીઠ 2 વિદ્યાર્થીઓ એટલે કે 190 બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહીંયા તાલુકાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આ વખતે ગાંધીનગર કક્ષાએથી મેઇન થીમ જે છે એ ટેકનોલોજી અને રમકડા છે. જે મેઇન થીમ અંતર્ગત 5 વિભાગોની અંદર 19 કૃતિ થઈને 95 કૃતિ છે એ વેચાયેલી છે. અહીંથી પાછા એ તમામ બાળકો જે છે દરેક વિભાગમાંથી એક કૃતિ જે છે પ્રથમ નંબરની કૃતિ એ ઝોન લેવલે જિલ્લા લેવલે જશે અને ત્યાંથી પછી એ બાળકને ઝોન લેવલે અને રાજ્ય કક્ષાએ પણ જશે. તમામ બાળકોને આપણે અહીંયા શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. તમામ બાળકોને આપણે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા છે. દરેકના ભોજનની વ્યવસ્થા પણ રાખેલી છે. અત્રે આજે પોરબંદર તાલુકાની વિવિધ સ્કૂલોમાંથી ઓછામાં ઓછા 750-800 બાળકો મુલાકાતે પણ આવ્યા છે. સાથે સાથે શિક્ષકોમાંથી પણ 100-150 જેટલા શિક્ષકો પણ મુલાકાતે આવ્યા છે. તેમજ સમગ્ર મીડિયાએ પણ આ કાર્યક્રમની ખૂબ જ સારી રીતે નોંધ લીધી છે. તમામ બાળકોને ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ પોતે આગળ વધે અને પોરબંદર તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના સાથે અસ્તુ જય હિન્દ જય જય ગરવી. આપનું નામ શું છે? મારું નામ નકુમ યશ્વી ભાવેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી રાણા રજીવાળા પ્રેસેન્ટર શાળા છે. મારું નામ રાઠોડ પરમ રમેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી રાણા રજીવાળા પ્રેસેન્ટર શાળા છે. શું છે આપનો આજનો પ્રોજેક્ટ જે છે? આપણે જોઈએ છીએ મિરર લેવલ. આપણે જોઈએ તો આજે તો હવે આપણા જમાનામાં તો વીજળી વપરાશ ખૂબ વધી ગઈ છે. વીજળી વપરાશ વેળ થઈ જાય તે આપણે જરાય પહોંચાય નહીં. તે દ્વારા સાથે નિરંતર કરવામાં આવ્યું છે જેથી વીજળીની બચત થાય અને બમણો પ્રકાશ મેળવી શકાય. અને સમતલની સપર આપણે જોઈએ તો પ્રકાશ બલ્બમાંથી પ્રકાશના કિરણો આપત થઈને પરાવર્તન થયું છે જેથી બમણો પ્રકાશ ઉત્પન્ન થાય. થેન્ક યુ. આપનું નામ? મારું નામ મયુર છે. તમારું નામ? મારું નામ પુરોહિત સિદ્ધાર્થ છે. કઈ સ્કૂલમાંથી છો? મેં શ્રીનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. જી, આપનું શું છે આજનું જે આપનો પ્રોજેક્ટ છે? મેં ગણિત અને વિજ્ઞાનની એપ્લિકેશન બનાવેલી છે. ગણિત અને વિજ્ઞાનની એપ્લિકેશન, ઓકે. કઈ રીતે છે સમજાવશો? મેં આ એપ્લિકેશન બનાવવા માટે સૌપ્રથમ my.mubirala.com નામની વેબસાઇટમાં ગઈ. અને જો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આ નંબર ઉપર મેસેજ કરો. આઈ એમ ટીચર. અને આ ગણિતની એપ્લિકેશન છે. આ ગણિતની એપ્લિકેશનમાં 1-200 રોમન અંક જોવા મળશે આપણે. 50-100, 100-150, 150-200 અને ત્યારબાદ ગણિતની દાખલાની ગણતરી સાથે અપૂર્ણાંકના દાખલાનો ફોટા પણ આપેલ છે. આ સરવાળાના, આ બાદબાકીના, આ ગુણાકારના, ભાગાકારના અને નીચે રીત પણ આપેલ છે. તે જ રીતે વર્ગ છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ મોડેદા રાહુલ ભરતભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી અડા પ્રાથમિક શાળા છે. મારું નામ રાજેશ બાબુભાઈ વડોદરા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી અડા પ્રાથમિક શાળા છે અને અમારો વિભાગ માહિતી અને પ્રત્યયન ટેકનોલોજીમાં ઉન્નતિ પ્રયોગનું નામ છે પ્લાન્ટિક શેપનો ઉપયોગ. પ્લાન્ટિક શેપની મદદથી તમે ખેતી કે આસપાસના છોડ કે વૃક્ષમાં થતા રોગો વિશે જાણી શકો અને તેને રોગોને દૂર કરવા માટેની
આપણે અન્ય કઈ કઈ દેવા ઉપયોગમાં લઈ શકાય તે પણ જાણી શકતા. હવે રાહુલભાઈ તમને આ એપ કઈ રીતે કામ કરશે તે સમજાવશે. આ એપનું નામ છે પ્લાન્ટિક્સ. હવે તમને સમજાય સાહેબ કેવી રીતે કામ કરશે. આ એપ તમે ખોલો તો તેનું નામ છે પ્લાન્ટિક્સ. હવે તેમાં તમે ફોટો પાડવાનો તેના વિશે તો આખી માહિતી બતાવી અને તેમાં દવા કઈ કરવી તે પણ બતાવી દે છે. જી, એટલે જસ્ટ વનસ્પતિનો ફોટો પાડવાથી આપણે એની ડિટેલ્સ બધી મળી જાય છે. થેન્ક યુ. જી, આપનું નામ? નમસ્કાર, હું છું ચુંડાવદ્ર શાંતિ. હું છું ચુંડાવદ્ર વૈશાલી. અમારી શાળાનું નામ છે શ્રી દેગાન સિંસાળા બેન. અમારી કૃતિનું નામ છે પ્લાસ્ટર. અમારી કૃતિનો વિભાગ છે એક, માહિતી અને પ્રત્યય. વિજ્ઞાન કોઈ પણ દેશના વિકાસનો આધાર હોય છે, પણ વિજ્ઞાનમાં વધુમાં વધુ લોકોને રસ રુચિ વિકસે એ માટે તેને પ્રયોગશાળાને બહાર લઈ જવું ખૂબ જ જરૂરી હોય છે. હવે માઇક્રોસ્કોપ જેવા એક મોંઘા ઉપકરણનો વિકલ્પ થયેલો છે, જેને ઘરે જીવ્યા ખર્ચે બનાવી શકાય છે અને નવા નવા પ્રયોગો કરી શકાય છે. આ બનાવવા માટે આપણને જોઈશે બે પ્લાસ્ટિકની બોટલ, બે લેન્સ અને સ્ટેન્ડ. માઇક્રોસ્કોપમાં એક ઓબ્જેક્ટિવ લેન્સ હોય છે. જ્યારે કોઈ નાનકડી વસ્તુને આ લેન્સની નજીક રાખવામાં આવે છે ત્યારે તેનું ઊંધું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. આ જે પ્રતિબિંબ બીજા લેન્સ જેને આપણે આઈપીસ કહીએ છીએ તેના માટે ઓબ્જેક્ટનું કામ કરશે. આ ઓબ્જેક્ટનું કામ કરશે. આ લેન્સ વસ્તુને મેગ્નિફાઈ કરે છે જેથી આ વસ્તુનો મોટી પ્રતિબિંબ જોવા મળે છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ગરજર સોનલ છે. હું ધોરણ 7નો અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી છાયા પ્લોટ પ્રેસેન્ટર શાળા છે. નમસ્તે, મારું નામ પરમા દક્ષા છે. મારી શાળાનું નામ શ્રી છાયા પ્લોટ પ્રેસેન્ટર શાળા છે. જે આપનો શું છે કોન્સેપ્ટ આજનો? આયુર્વેદિક અગરબત્તી. આયુર્વેદિક અગરબત્તી કઈ રીતે બનાવવામાં આવે છે? ગાયનું છાણ, કપૂર, દુગળ, નીંદીનું તેલ, પછી લાકડાનો ભૂકો અને લાકડાનો સબ. સૌપ્રથમ થોડું ગાયનું છાણ લો, ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ કપૂરનો ભૂકો અને થોડું નેલકીનું તેલ તેમજ લાકડાનો ભૂકો ઉમેરો. આ રીતે સમગ્ર મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને અગરબત્તીમાં લગાડતા જાઓ અને અગરબત્તી વાળતા જાઓ. આ રીતે અગરબત્તી તૈયાર થઈ શકે છે. પણ હવે આ બેનને કરવું તો બહુ સરસ છે આપનું. થેન્ક યુ. મારું નામ ગોઢાણિયા પ્રિયાલાભાઈ. જી, શું છે કોન્સેપ્ટ આજનો? કોન્સેપ્ટ એ છે કે આપણે માર્કેટમાં 10,000માં મળી રહે, જ્યારે આપણે આ ઘરે 500ની અંદર બનાવીશું. આ પ્લાસ્ટર આજે છે એ આપણે માર્કેટમાંથી પરચેસ કરશું અને એના પ્રાઇસ 10,000 આસપાસ છે. ઓકે, અને આ એ આનું ઘરે બનાવશે અને ઘરે બનાવી શકે 500ની રૂપિયાની અંદર. બરાબર, શું છે આમનું? પ્લાસ્ટિકની બોટલથી બનાવ એટલે એનું નામ પ્લાસ્ટર્સ કપરાય. બરાબર. આ ડુંગળીનો કોષ છે, તમે જોઈ શકો. અહીંયા એલઈડી લાઇટ પણ ફિટ કરેલી છે. થેન્ક યુ. મારું નામ કાલાવદરા કલ્પના નિલેશભાઈ છે. અમે શ્રી મોતીબા દેવરાજ અડવાણાના ધોરણ આઠમાં અભ્યાસ કરીએ છીએ. મારું નામ મેડમ સંજીવભાઈ છે. અમે શ્રી મોતીબા દેવરાજ અડવાણા કન્યા શાળામાં અભ્યાસ કરીએ છીએ. જી, શું છે આપનો આજનો પ્રોજેક્ટ? સેટેલાઇટ કમ્યુનિકેશન. સેટેલાઇટ કમ્યુનિકેશન. ઓકે. પૃથ્વીની ચાર તરફની કક્ષામાં રહેલા ઉપગ્રહની મદદથી સૂચનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાને સેટેલાઇટ કમ્યુનિકેશન કહે છે. ઉપગ્રહની મદદથી એક સૂક્ષ્મ મોડ્યુલિત તરંગોને ગ્રાહીથી રિસેવર સુધી પહોંચાડવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં 2000થી વધુમાં ઉપગ્રહ પૃથ્વીની કક્ષામાં છોડેલા છે. પૃથ્વીની જેમ ઉપગ્રહનો પરિભ્રમણ કાળ 24 કલાક છે. ઉપગ્રહને પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટર ઉપર રાખવામાં આવે છે. વર્તમાન સમયમાં સેટેલાઇટ કમ્યુનિકેશનનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. જીપીએસનો ઉપયોગ પણ ઉપગ્રહને લીધે જ સંભવ છે. સેટેલાઇટ કમ્યુનિકેશનનો ઉપયોગ ટેલિવિઝનમાં, ઇન્ટરનેટમાં, રેડિયામાં, મોબાઈલમાં, કમ્પ્યુટરમાં વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. થેન્ક યુ.
થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ ચાવડાજી અલાકાભાઈ છે. હું શ્રી છાયા કન્યા શાળામાં અભ્યાસ કરું છું. આજનું અમારું જે વિજ્ઞાન મેળા માટેનું મોડલ છે તે છે કૃત્રિમ ઉપગ્રહનું મોડલ, મોડેલ ઓફ આર્ટિફિશિયલ સેટેલાઇટ. આ છે મોડેલ ઓફ આર્ટિફિશિયલ સેટેલાઇટ કે જેમાં તેના કાર્યને અનુરૂપ એન્ટેના, ટ્રાન્સપોન્ડર, કેમેરા, ઉચ્ચ વિભેદન શક્તિ ધરાવતા રેડિયોમીટર વગેરે હોય છે. તેના ઉપયોગથી આપણે સંદેશા મોકલી શકીએ છીએ અને લાઈટ મેળવી પણ શકીએ છીએ. તેમાં સોલર પેનલો વિદ્યુત ઉર્જા મેળવવા માટે પણ આપેલા હોય છે. જે કાર છે ફોરવીલ, કે તેમાં આપણે જીપીએસ માટે તે ઉપયોગી છે. જે ઘરો છે તેમાં આપણે ટેલિવિઝનના કાર્યક્રમોના પ્રસારણ માટે, રેડિયો સાંભળવા માટે પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. જે બોટ છે તે જ્યારે મધદરિયે હોય છે, વચ્ચે હોય છે ત્યારે તેને સિગ્નલ મેળવવા માટે પણ તે ઉપયોગી હોય છે. તે સિવાય આર્યભટ્ટ છે તે આપણા ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ છે. આર્યભટ્ટ છે તેનું નામ, જે મહાન ખગોળશાસ્ત્રી હતા આર્યભટ્ટ, તેમના નામ પરથી તેમનું નામ રાખવામાં આવ્યું છે. આ બીજા કેટલાક ભારતીય ઉપગ્રહો છે. આ જે છે કૃત્રિમ ઉપગ્રહનું મોડલ, તે જે છે કૃત્રિમ ઉપગ્રહ, તે આપણે અવકાશમાં છોડવા માટે રોકેટ દ્વારા નથી મોકલવાનું હતું. તેને પીએસએલવી દ્વારા અવકાશમાં છોડવામાં આવે છે. પીએસએલવી દ્વારા જ્યારે તે છોડવામાં આવે છે ત્યારે આ સોર પેનલ્સો, જે કેમેરા છે તે બધું પેક હોય છે અને ત્યાં જઈને સૂર્યના કિરણો તેની ઉપર પડે છે ત્યારે તે બધું ખુલે છે. પીએસએલવી શું છે તેના વિશે તમને શિવાંગી થોડું કહેશું. ધ્રુવીય સેટેલાઇટ પીએસએલવી એ ભારતના અવકાશ સંશોધન સંસ્થા ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમની ડિઝાઇન અને સંચાલિત પ્રક્ષેપણ વાહન છે. એક સેવા જે 1993માં પીએસએલવીના આગમન સુધી હતી તે માત્ર રશિયાથી જ વ્યવસાયિક રીતે ઉપલબ્ધ હતી. ભારત આ ક્ષેત્રમાં ખૂબ વિકાસ કરી રહ્યો છે. હાલમાં 23 ઓક્ટોબર 2022ના રોજ શ્રી હરિકોટાએથી કુલ 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતે આ ક્ષેત્રમાં હાલમાં તેને ખૂબ જ પ્રગતિ કરી છે. થેન્ક યુ. योर नेम प्लीज. मैं आदित्य थोरात हूँ और मेरा आज का साइंस प्रोजेक्ट है जेम्स वेब स्पेस टेलीस्कोप. ये नासा ने लॉन्च किया था 25 दिसंबर 2021 में, ताकि जो हमारे इस यूनिवर्स में जो डिस्टेंट गैलेक्सीज हैं उसको फर्दर स्टडी कर पाए. और जो फर्स्ट गैलेक्सीज जो हमारे यूनिवर्स में बॉर्न हुए थे और फर्स्ट स्टार्स, उनको स्टडी करने के लिए नासा ने ये लॉन्च किया. थैंक यू. ખૂબ જ નુકસાન થયું છે. જે સ્થાયી અને તંદુરસ્ત જીવન જીવવામાં મુશ્કેલી બને છે. માત્ર માનવ જાતિ નહીં પણ અન્ય જીવો પર તેમની અસર બની છે. આજે સમયની માંગ છે કે ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ થાય, જેનાથી પર્યાવરણની સમસ્યામાંથી બહાર આવવું અને તેની અસરોમાંથી મુક્ત થવા મદદરૂપ બને. ઇકો ફ્રેન્ડલી હાઉસમાં કુદરતી સ્ટફનો ઉપયોગ કરે છે, તેમાં સોલાર પેનલ ફીટ કરે છે, સૂર્યમાંથી ફ્રીમાં વીજળી મળશે, તેને લાઇટ, પંખા, ટીવી તથા પાણીની મોટર ચાલુ કરી શકાય છે. પાસે ગોબર ગેસનો પ્લાન્ટ છે, જે ગાય ભેંસના સારથી સહેલાઈથી ચાલે છે. તેમાં પ્રદૂષણ વગર કોઈ બજારના કચરો સહેલાઈથી રસોઈ બને છે અને ભૂકંપ ટાટા વરસે ત્યારે પાણીનો સંગ્રહ કર્યા કાગળ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. આમ ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવી શકીએ છીએ. યોર નેમ પ્લીઝ. માય કુમકુમ હરીશ થાર્ડ ક્લાસ 8. માય નેમ ઇઝ સુરેન્દ્રને નંબર
Sarthai, class 8. Our school name is Divine Public School, English medium. Our project name is Eco-Friendly Pesticides. India is mainly dependent on agriculture. More than 60% of population depends on it. After Green Revolution, the use of chemical pesticides are increased in the country. Agriculture products like vegetable, cumin, coriander, which are sourced using chemical pesticide and as well as people in their life also. Ingestion of this pesticide in food may cause diseases like cornal cancer. So, instead of using chemical pesticide, we can use eco-friendly pesticide. Me and my team is ready to explain you briefly. Purpose of using eco-friendly pesticide. Number one, to increase eco-friendly pesticide, it is harmless for us and as well as for crops and plants. Number two, to increase organic farming. Number three, to make eco-friendly pesticide, the cost is very low and things can get from our home to get a good quality product. We had used eco-friendly pesticide in this food. In this there is not any bacteria or a fungal growth. And here we had did not use, so there is a bacteria and fungal growth. Thank you. Thank you. जी, what's your name? મારું નામ પઠાણ ફિઝાફિરોઝ ખાન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી બિરલા પ્રાથમિક શાળા છે. મારું નામ કરાવદ્ર નીતા પર્વતભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી બિરલા પ્રાથમિક શાળા છે. આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ અને ઔદ્યોગિક ક્રાંતિના લીધે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આજે શુદ્ધ હવા લેવા માટે સ્થળ શોધવું મુશ્કેલ છે. આપણે જાણે આપણા જ ઘરમાં સલામત નથી, તો આ સમસ્યાના હલ રૂપે અમે ઇકો ફ્રેન્ડલી હાઉસ બનાવ્યું છે, જેમાં અમે ગાય માટે શેડ બનાવેલ છે. ગાયના છાણનો ઉપયોગ કરી બાયોગેસ પ્લાન્ટ બનાવેલો છે. ઘરમાં જ કુદરતી ગેસ મળી રહે છે. કુદરતી પવનનો ઉપયોગ કરી વિન્ડ ફાર્મ બનાવેલ છે. તેમજ સૂર્યશક્તિનો ઉપયોગ કરી સોલાર પેનલ બનાવેલ છે, જેથી કરીને આપણે કુદરતી વીજળી મેળવી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે વરસાદ સારો પડે છે, છતાં ઉનાળા હતા પાણીની સમસ્યા સર્જાય છે. તો આ સમસ્યાના સમાધાન રૂપે રેઇન વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા છે, જેનાથી વરસાદના પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ શામળા આરતી છે. હું ધોરણ 8માં ભણું છું. નમસ્કાર, મારું નામ વડોદરા આઝાદ છે. હું ધોરણ 7માં ભણું છું. અમે શ્રી શિવાણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. અમે વિભાગને ઇકોફ્રેન્ડલી સામગ્રીમાં અમારી કૃતિનું નામ આપ્યા છીએ. અમારી કૃતિનું નામ બહુ શ્રેષ્ઠ ઉત્પાદન છે. મારા દેશમાં અનેક પ્રાંતે ગાયની પૂજા કરવામાં આવે છે. ગાય પૂજની હોવાની સાથે સાથે ગુણકારી પણ છે. વર્ષોથી દૂધ, દહીં, ઘી અને છાશ વગેરે જીવન જરૂરિયાત વસ્તુ ગાયમાંથી જ મળે છે. એટલું જ નહીં, ગાયનું ગૌમૂત્ર અને છાણ પણ ખૂબ જ ઉપયોગી છે. ગાયના દૂધ, ઘી, ગૌમૂત્ર અને ગૌગોબરના ફાયદા તો આપણે સૌ જાણીએ જ છીએ. ગોબર એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. આથી અમે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ લઈને આવ્યા છીએ. આ ગૌ ગોબરમાંથી બનાવેલ દીવા છે, જેમાં છાણ, છાણનો ભૂકો, માટી અને ચૂનો મિક્સ કરીને બનાવેલ છે. થેન્ક યુ. જી, આપનું નામ? પાઠક સારિકા. એક મારી ફી. કઈ સ્કૂલમાંથી છો? શ્રીનગર પ્રાથમિક શાળા. જે, અને આપનો કોન્સેપ્ટ શું છે? ફળ પકડવાનું મશીન. અચ્છા. એક્સપ્લેન કરશો? ઓકે, થેન્ક યુ. જી, આપનું નામ? હું અવિકાસ ભરત. શું છે આપણો આજનો પ્રોજેક્ટ? છે પ્રોજેક્ટ અમારો એ છે કે વરસાદી પાણીનો સંગ્રહ. અહીંયા એક તમે બધા જાણો કે ખાડા કે અગાસી કે હોય ત્યાં વરસાદનું પાણી જરે. જે રીતના અહીંયા વરસાદ આવ્યો તો આની અંદર પાણી ભરાઈ ગયું, પણ તે જે કલેક્શન આ નળી દ્વારા ભૂગર્ભ ટાંકાની અંદર જાય. ભૂગર્ભ ટાંકાને પાવર સોલાર આપે. સોલારનો ઉપયોગ એવા માટે કે જે વીજળી બનાવવામાં કોલસાનો ઉપયોગ થાય છે. કોલસાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે પૃથ્વી માટે હાર્મફુલ છે. જે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધારે છે અને પૃથ્વીનું ટેમ્પરેચર પણ વધારે છે, જેની જગ્યાએ આપણે સોલાર, પવનચક્કી, ડેમ દ્વારા વીજળી ઉત્પન્ન તેનો કરવો જોઈએ. ત્યારબાદ જ્યારે આપણે જે સોલર દ્વારા આવે ચાર્જ ચાલુ કરવામાં આવે ત્યારે ખેતરમાં પાણી વહી જાય છે. થેન્ક યુ. મારું નામ કેશવાલા કિંજલ છે. મારું નામ કેશવાલા કૃપા છે.
અમે શ્રી કેશવ પાટીલ શાળામાંથી આવ્યા છીએ. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમે આ ઇકો ફ્રેન્ડલી બર્થડે કાર્ડ બનાવ્યો છે. આ કાર્ડની અંદર અમે એક થેલી લીધી છે. એ થેલીના કટકા કરી પછી એને અંદર ફૂલોના બે પેજ લગાવ્યા છે. ફૂલોના બીજનો પેજ લગાવી અને પછી આ જ્યારે યુઝ થઈ જાય કાર્ડ ત્યારે આને કટકા કરી અને કુંડામાં રોપવાથી સરસ મજાના ફૂલ છોડ ઉગી નીકળે છે અને આપણા પર્યાવરણને નુકસાન પણ કરતા નથી અને કચરો કાંઈ ફેલાતો નથી. મારું નામ મકાણા વતના છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ગુજરાત સ્કૂલ છે. ગામડાનું પાણી સ્વચ્છ હોય છે. ગામડામાં પ્રદૂષણ ઓછું થાય છે. નમસ્તે, મારું નામ છે રાઠોડ સુખદેવ. અમે આવ્યા છીએ રાત્યા પ્રાથમિક શાળામાંથી. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમે બનાવ્યું છે ફ્રૂટ વેચન, જેવો કે ફળ કપડામાં ઉપયોગી છે. વધારે ઊંચા ફળો હોય ત્યાં આપણો હાથ ના પહોંચી શકે એ માટે અમે આ બનાવ્યું છે. જો કે આપણે આને એવી રીતે લઈ દોરી ખેંચી ફળ આવી જાય ત્યારે થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ કુડિયા કરાનંદ દેવાભાઈ છે. મારું નામ કુછડિયા જય દેવાદનભાઈ છે. અમે આજે અમે તમારી સામે એક કૃતિ લઈને આવ્યા. નમસ્તે, અમે છે ચિકાસા પ્રથમ શાળાના વિદ્યાર્થીઓ. આજે તમારી સામે એક કૃતિ લઈને આવ્યા છે જેનું નામ છે અંતોજ વચ્ચે વિદ્યુત એનર્જી. આ કૃતિ જે વિસ્તારમાં દરિયાનું ખારું પાણી અને નદીનું મીઠું પાણી બંને ભેગા થતા ત્યાં કૃતિ મેળવવામાં આવે છે. આ કૃતિ દરિયાનું ખારું પાણી અને નદીનું મીઠું પાણી બંને પાઇપ જરીએ ટેન્કમાં જાય છે અને આ ફિલ્ટર દ્વારા જે નાનો મોટો કચરો હોય એ ફિલ્ટરમાં રહી જાય છે અને ચોખ્ખું પાણી આમાં જાય છે. પછી બંને ભેગા થાય એટલે દરિયાના પાણીમાં ઇન્ડસ્ટ્રીયલ હોય છે અને એચકું હોય છે પણ ઓછી માત્રામાં છે અને નદીના પાણીમાં ખૂબ માત્રામાં એચકું હોય છે અને બંને ભેગા થાય એટલે વધુમાં મેમ્બ્રેન બને છે અને હાઇડ્રોજનના બ્લાસ્ટ થાય છે. હાઇડ્રોજનના બ્લાસ્ટને કારણે પાણી ફૂલ ફોર્સ ટર્બાઇનમાં ભટકાય છે અને ટર્બાઇન કરે છે જેથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. એનો ઉપયોગ આપણે આજુબાજુના ગામડા ફેક્ટરીઓ અને વાડી વિસ્તારમાં કરી શકીએ છીએ. આ પ્લાન્ટ આપણે અહીંયા ગોસાબારા ચિકાસાના પાથરા અને પાદરાએ આ લગાવી શકીએ છીએ. જી, આપનું નામ? નમસ્તે, મારું નામ તરખાલા પ્રગતિ સામંતભાઈ છે. અમે બંને ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમે સિરતનગર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. મેડમ, આપણે જાણીએ છીએ કે કચરાનું પ્રમાણ વધતું જાય છે અને નગરપાલિકાઓની કચરા ગાડી ઘરે ઘરે જાય છે અને કચરો એકઠો કરે છે, પણ તેનું ઢાંકણું હંમેશા ખુલ્લું જ હોય છે જેથી કચરાની ગંધ વાતાવરણમાં ફેલાય છે અને ઘણા બધા રોગો પણ થાય છે, જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા રોગો ફેલાય છે. અને નગરપાલિકાઓની કચરા ગાડીનું ઢાંકણું ખુલ્લું હોવાથી
પ્લાસ્ટિકની કોથળીઓ આમ તેમ હવામાં ઉડે છે અને હવામાં પ્રદૂષણ ફેલાય છે અને અમારા કચરાગાડીમાં અને નગરપાલિકાઓની કચરાગાડીમાં ફરક શું છે કે તેનું ઢાંકણ હંમેશા ખુલ્લું જ હોય છે અને અમારા આસમાન અમારા કચરાગાડીમાં ઢાંકણ સેન્સર દ્વારા ખોલવાનું થાય છે જેથી આપણે કચરાની સરળતાથી અને ઝડપી કચરા આ ડસ્ટબિનમાં કરી શકાય છે. મેડમ હવે હું તમને અમારા પ્રોજેક્ટ વિશે થોડી ઘણી માહિતી આપીશ. જ્યારે કોઈ કચરો નાખવા આવે છે ત્યારે સેન્સર દ્વારા તેનું ઢાંકણું ખુલી જાય છે અને જ્યારે તે કચરો નાખીને જાય છે ત્યારે તેનું ઢાંકણું બંધ થઈ જાય છે. મેડમ પોરબંદરની સિટી અને અન્ય સિટીના લોકોમાં જાગૃતતા ના હોવાથી ભીનો કચરો અને સૂકો કચરો મિક્સ કરી નાખે છે, પણ અમારી આ કચરા ગાડીમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ સંગ્રહ કરવામાં આવે છે. ભીના કચરાને બાયોગેસ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને સૂકા કચરામાંથી કાચ, કાગળ, પ્લાસ્ટિકની વસ્તુ અલગ કરી રિસાયકલ કરવામાં આવે છે, જેથી પ્રદૂષણ પણ ન થાય, ગંધ પણ ન ફેલાય અને રોગચાળો અટકાવી શકાય છે. કાજલ અરોરા છે. હું શ્રી ટુકડા ગોસા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ટુકડિયા અંજલિ નથુભાઈ, શ્રી ટુકડા ગોસા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારું જેમાં અમારી કૃતિનું નામ હોમ મેડ હર્બલ ધૂપબત્તી છે. અગરબત્તીના નામથી જ અમુક લોકોને ગભરામણ થાય છે આજકાલ, કારણ કે તેના ધુમાડાથી અમુક લોકોને શ્વાસમાં તકલીફ પડે છે અને આંખો બળે છે. તેનાથી આપણે લોકોએ વાપરવાનું ઓછું કરી દીધું છે. અત્યારે બજારમાંથી આપણે જે અગરબત્તી લાવીએ છીએ તે અલગ અલગ સુગંધવાળી કોલસા તેમજ કેમિકલમાંથી બનાવવામાં આવે છે, જેથી આ હર્બલ ધૂપબત્તીનો મુખ્ય હેતુ એ છે કે લોકો હર્બલ ધૂપબત્તી બનાવતા શીખે તેમજ પ્રાકૃતિક ધૂપબત્તીનો ઉપયોગ કરે. આ ધૂપબત્તી બનાવવા માટે અમે અહીં સુકાયેલા ફૂલ, નાળિયેરની બહારની છાલ, ઘી, ગાયનું છાણ, ગુગળનો પાવડર, ચંદન અને કપૂરના પાવડરનો ઉપયોગ કર્યો છે. આ ધૂપબત્તી બનાવવા માટે સૌપ્રથમ એક પાત્રમાં નાળિયેરની બહારની છાલનો ભૂકો, ગુગળનો ભૂકો, કપૂરનો ભૂકો, ચંદન પાવડર, ઘી અને ગાયનું છાણ અને બાઇન્ડિંગ માટે થોડો ઘઉંનો લોટ નાખી ગાયને લોટ બાંધો. ત્યારબાદ તેને મોલ્ડ વડે અલગ અલગ આકાર આપો અથવા હાથ વડે નાની નાની શેપો બનાવો. આ પ્રોજેક્ટના ઘણા બધા વ્યવહારિક ઉપયોગો છે, જેમ કે તમે હોમમેડ હર્બલ ધૂપબત્તી બનાવીને રોજગારીની તક ઊભી કરી શકો છો. જાડેજા ખુશી છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ વડોદરાબેન છે, હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમે શ્રી શિકારી પ્રાથમિક શાળાએથી આવ્યા છીએ. અમે વિભાગ 3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં હેલ્ધી હર્બલ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. રોજબરોજનું જીવનમાં ઉપયોગી વસ્તુઓ અને સૌંદર્ય પ્રસાધન જે ખરીદીએ છીએ તેમાં કેમિકલ અને કૃત્રિમ વસ્તુઓનું પ્રમાણ વધુ હોવાથી તે શરીર માટે નુકસાનકારક હોય છે. આ બધી વસ્તુઓ ખરે સરળતાથી અને ઓછા ખર્ચે બની શકે છે, વળી તે નુકસાનકારક હોતી નથી. સરળતાથી મળી જાય એવા હર્બલ સિરપ, એલોવેરા, ગરજ, નીકળો, ફરગો, ગુલાબ, અજમાલ, લીંબુ, અદરક, અરીસા, તુલસીનો ઉપયોગ કરી અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે. તેથી આજના સમયમાં આ અમારી હેલ્ધી હર્બલ પ્રોડક્ટ શરીરની અંદર અને શરીરની બહાર તેમજ તાજગી, સુંદરતા અને શક્તિમાં ઉપયોગી છે. આભાર. What's your name? My name is Param Joshi. From which school? We are from Chum Memorial and English Medium School. And what is your project today? And our project's name is Color Therapy. Sorry? Color Therapy. Okay, Color Therapy. Yes. Will you explain? Yes. Yeah, अलग अलग कलर है उस और उसमें हम अलग अलग बीमारी से हम उसमें ठीक हो सकते हैं. Like ये
ये रेड कलर का ग्लास है हाँ. और ये उसमें हमने ये पानी भरा और ये रेड कलर का ये ग्लास है उसके उसमें ढका और ये और कोई भी वो सनलाइट इसमें पड़ेगी तो वो रेड कलर होगा वो उसमें एब्जॉर्ब हो जाएगा और फिर ये पानी हम फिर दिएंगे तो और हमें जो वो हाई बीपी हो जाता है कभी कभी तो वो नॉर्मल हो जाएगा ऐसा कितना ऐसा अलग अलग बीमारी का ये अलग अलग कलर यूज होता है. આપનું નામ? નમસ્તે, મારું નામ શર્માદીપ રાજ છે. મારું નામ મેઘનાથ દિવ્ય છે. અમે નવાપરા સ્કૂલમાંથી આવ્યા છીએ. અમે ડિજિટલ ડસ્ટબિન મોડલ બનાવ્યું છે જે આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. જ્યારે આપણે અટાણા સમયમાં આપણે આધુનિક સમયમાં જ્યારે કચરો ભરાય એટલે નગરપાલિકા વધારે લેવા આવતી નથી. અટાણાપુરમાં અત્યારે આપણે જ્યારે કચરો ભરાઈ જાય ને ત્યારે તરત જ નગરપાલિકા તેનો કચરો લેવા આવશે. જેમ કે અટાણા આપણે આય અને જ્યારે સાયરનમાં આપણે કચરો નાખ્યો અને સાયરન વાગશે એટલે કંટ્રોલ રૂમને ખબર પડશે. કંટ્રોલ રૂમ પછી તેના કર્મચારીને મોકલે જ્યાં ડર આપણા પોરબંદરમાં અલગ અલગ વિસ્તાર જેમ કે નવાપરા અલગ અલગ જેમ કે અમે કંટ્રોલ રૂમે કીધું કે નગરપાલિકા જઈએ નવાપરામાં જઈને કચરો લઈ લઈએ પછી કચરો લઈ લીધો પછી જ્યાં ડિસ્ટ્રોય કરવાની જગ્યાએ સૂકો ભીનો અને પ્લાસ્ટિક કચરો આવે સૂકો કચરામાં સૂકો કચરો અને ભીનો કચરો એને નવ વિભાજિત કરવામાં આવે. આપણે દિલીપભાઈ તે કચરામાંથી જે કચરો સડે તે હોય તેના ખાતર કાઢવા નાખી અને તેનું ખાતર બનાવવામાં આવે છે અને પ્લાસ્ટિક કચરાનું રિસાયકલ કરી અને તેમાંથી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે જેથી કચરો એકસાથે ભેરો ન થાય અને આપણે ગંદકી ન થાય તેથી આપણે ગંદકીથી થતા રોગોથી આપણે સ્વસ્થ સારું રહે. શું છે આપણું નામ? મારું નામ સોલંકી પૂર્વા છે. ફેફસા છે અને આ શ્વાસ શ્વાસ થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે તારા વધરા નેહલભાઈ ભૂરાભાઈ. હું શ્રી ભેટકડી પ્રાથમિક શાળામાંથી આવી છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હવે વાત કરીએ તો શ્વસન તંત્ર. પહેલાં તો શ્વસન તંત્ર કેવી રીતે રચાયેલું છે? યુક્ત હવાને બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ શ્વાસ કહે છે. આપણે નાસિકા છિદ્રો દ્વારા શ્વસન લઈએ છીએ. નાસિકા છિદ્રોમાંથી નાસિકા કઠોરમાં જાય છે. શ્વાસ નળી દ્વારા તે આપણું શ્વાસ છે જે ફેફસામાં પહોંચે છે. ફેફસું એ ઉપશ ગુહામાં આવેલું છે. આ ગુહા બંને બાજુએથી પાછળીઓ દ્વારા ઘેરાયેલું છે. એક મોટી પડદા જેવી રચના જેને ઉરોદર પટલ કહે છે તે ઉપશ ગુહાના તળિયે આવેલું છે. ધન્યવાદ. પરંપરાગત મોડેલ છે. આ મોડેલ કાટમાળને ખલેલ પહોંચાડવા માટે વાહનની બંને બાજુએ બેસવાની બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જે નળાકાર બ્રશ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. નિલંબી શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમે આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ અંતર્ગત પરિવહનના મુદ્દા ઉપર એક પ્રોજેક્ટ બનાવ્યો છે. તેનું નામ છે ઓટોમેટિક હાઈવે સ્ટ્રીટ લાઇટ. આ તે ઉપયોગમાં લેવા જ્યારે વાહન પસાર થશે ત્યારે
લાઈટ ચાલુ થશે અને પસાર થઈ ગયા બાદ બીજી લાઈટ ચાલુ થશે. થેન્ક યુ. તમારું નામ? જોશી દેવાંગી દિલીપ. કઈ સ્કૂલ છે? શ્રી કાપડ સંસારવણ. અચ્છા, શું છે આજનો તમારો કોન્સેપ્ટ? એરર ટ્રાય શું જી? અપંગ લોકોની સહાયતા માટે ઉપયોગ થાય છે. અપંગ લોકો ઢાળ ના ચડી શકે એટલે તેને માટે આ હોય છે. આ વાલ છે, ત્યાંથી આપણે હવા ભરી અને આને ચલાવી શકીએ છીએ. આમાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરોધી સમય છે. ત્યાંથી જ્યારે આ વાલને આપણે જરા ખોલીએ ત્યારે હવા પાછળની બાજુ ધક્કો મારે અને ટ્રાઇસિકલ આગળની તરફ ચાલે છે. એટલે અપંગ લોકોની સહાયતા માટે હોય છે. તેઓને ફક્ત હોય નહીં એટલે તેઓ લાચારી અનુભવ ના કરે અથવા તો એને કોઈને સહારાની જરૂર ના પડે. થેન્ક યુ. જી, આપનું નામ? મારું નામ ભગતરામ મેહુલ છગનભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અમે શ્રી રાજપુર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમે આજનો આ પ્રોજેક્ટ બનાવ્યો છે, એનિમલ ક્રોસિંગ બ્રિજ. આમાં પ્રાણી ઉપર બધા પસાર થાય છે અને વાહન નીચેથી આમાં વાહન ઉપર પસાર થઈ શકે છે. અહીંયા આપણે મજબૂત ફેન્સિંગ રાખેલી છે જેથી કરીને પ્રાણી પડી કરી ન જાય. અને આપણે છે ને અહીંયા આ રેલિંગ પણ બનાવેલી છે જેથી કરીને પ્રાણી અહીંયાથી કૂદી જાય અને વાહન ન નીકળી શકે. અને આ છે ને આપણે લાઇટની પણ વ્યવસ્થા કરેલી છે. આ લાઇટની વ્યવસ્થા પણ કરેલી છે જેથી કરીને રાત્રે કોઈ પણ નુકસાન થાય નહીં. અને આ પ્રોજેક્ટ આ ઓવરપાસ છે, અંડરપાસ છે. આમાં પાણી નીચેથી પસાર થઈ શકે છે. આમાં છે ને આપણે એવો રીતના બનાવેલો છે કે પ્રાણી ના થઈ કે અમારું ઘર જ છે તે સરળતાથી પસાર થઈ શકે છે. રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ છે. અહીંયા જો અહીંયા વાહનનો અકસ્માત થાય તો આ વાહન નીચે ના પડી જાય તે માટે આપણે અહીંયા પણ આ રેલિંગ બાંધેલી જ છે. આપનું નામ? આપનું નામ? માય નેમ ઇઝ રાહુલ વેદરા, સ્ટાન્ડર્ડ એ. દોનો રાહુલ છે. હું ધોરણ 8 ભણું છું. આ પ્રોજેક્ટનું નામ અકસ્માત નિવારણ છે. આ પ્રોજેક્ટમાં વળાંકવાળો રસ્તો આપેલો છે. આ પ્રોજેક્ટમાં બંને સેન્સર લાગેલા છે. આ પ્રોજેક્ટમાંથી અકસ્માત ન થાય એવા માટે આ બાજુથી કોઈ વાહન આવે ત્યારે આ બાજુ લાલાટ થાય, આ બાજુથી કોઈ વાહન આવે ત્યારે આ બાજુ લાલાટ થાય. રાત્રિ દરમિયાન અકસ્માત થાય પહાડોના વિસ્તારોમાં અકસ્માત થાય એવા માટે અકસ્માત ઓછો થાય એવા માટે સેન્સર લગાડીએ છે. આ બાજુથી જ્યારે આ બાજુથી મોટર આવે ત્યારે થાય, આ બાજુથી કોઈ વાહન આવે ત્યારે આ બાજુ લાલ લાલ થાય એટલે અકસ્માત ન થાય. થેન્ક યુ. માનનીય અધ્યક્ષ, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ખુટી જય સુંદાગાભાઈ. મારું નામ કારવાદરા ઇનારામ દેખાય. અમારી કૃતિનું નામ છે ઓટોમેટિક, જેના કારણે તે રાત્રે ઓન અને ઓફ થાય છે. તેમાં લાગેલા સંસદની મદદથી રાત્રે ઓનલાઈન દિવસે ઓફ થાય છે. વિભાગ 4 પરિવહન અને નાવીન્ય કૃતિનું નામ ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ વાહનના અવાજ જવાના લીધે ઓન અને ઓફ થઈ છે. તેમાં લાગેલા સંસ્થાના મદદથી લાઇટ રાત્રે ઓન અને દિવસે ઓફ થઈ જાય છે. ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટના સોલર પેનલ બેટરી દિવસે સોલર બેટરીને ચાર્જ કરે છે અને તેનો ઉપયોગ રાત્રે LED લાઇટને વીજળી આપવામાં થાય છે. ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટમાં સેન્સર હોય છે જેના કારણે
વાહનોની અવર જવરને લીધે ઓન અને ઓફ થાય છે. ઉપયોગ દુર્ગમ વિસ્તારોમાં જ્યાં વીજળી પહોંચાડી મુશ્કેલી અથવા બહુ ખર્ચાળ હોય છે ત્યાં ઉપયોગી થઈ શકે, જેમ કે ફાર્મ હાઉસ, સ્કૂલ કોલેજના કમ્પાઉન્ડમાં, રેલવે ક્રોસિંગમાં. એક વખતે ખર્ચ કર્યા બાદ ઓછા ખર્ચે વીજળી પ્રાપ્ત થાય છે અને આના કારણે આપણે અકસ્માત પણ અટકી શકીએ છીએ. બાળ વૈજ્ઞાનિક ભૂમિ, આ છે અમારો પ્રોજેક્ટ. અમારો પ્રોજેક્ટનું નામ છે હાઇબ્રિડ કાર અને અમારી સ્કૂલનું નામ છે એસપીએસ પ્રાથમિક શાળા. આ છે આલ્ગી પ્લાન્ટ. આ સમુદ્રમાં કેટલાય જાતના સેવાળ હોય છે. આ સેવાળ ગેસ બનાવે છે અને આ ગેસને હાઇડ્રોકાર્બન ગેસ કહે છે. હાઇડ્રોકાર્બન ગેસ પહેલાં મોટા બાટલામાં જાય, મોટામાંથી નાના બાટલામાં આવે અને નાના બાટલામાંથી પછી હાઇબ્રિડ કારમાં ઉપયોગ કરવામાં આવે. જી આપનું નામ? નમસ્તે, મારું નામ તુંગડિયા દક્ષ ભરતભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ખારવાડ પ્રાથમિક શાળા છે. નમસ્તે, મારું નામ મોહિત મહેશભાઈ કણકે છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ખારવાડ પ્રાથમિક શાળા છે. હેતુ અરીસા લગાવો, અકસ્માત ભગાવો. સિદ્ધાર્થ પ્રકાશ ભરાવો. બે બહીગોર અરીસા ગોઠવેલા છે. ટ્રકનું પ્રતિબિંબ અરીસામાં મળે છે અને જેસીબીનું પ્રતિબિંબ અરીસામાં મળે છે. માટે જેસીબી ચલાવનાર અરીસામાં જેસીબીને જોઈ અને પોતાની સ્પીડ ધીમી કરે છે અને જેસીબી ચલાવનાર અરીસામાં ટ્રકને જોઈ અને પોતાની સ્પીડ ધીમી કરે છે. આ રીતે અકસ્માત નિવારી શકાય છે. જી તમારું નામ? ભાઈ છે, મારી સ્કૂલ શ્રી ફટાણા કન્યા શાળા. આ સ્માર્ટ વિલેજનો પ્રોજેક્ટ છે. પ્લાસ્ટિકની પ્યાલી ની જગ્યાએ માટીની પ્યાલીનો યુઝ કરેલો છે.
એક છોકરી છે જે સાફ કરી રમે છે, તેની પાસે પ્લાસ્ટિકના પાસાની જગ્યાએ માટીનો પાસો છે. આપણે પણ માટીનો પાસો યુઝ કરવો જોઈએ. આ શાકભાજીવાળા ભાઈ છે, એક શાકભાઈ શાક લે છે, તેની પાસે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ માટીની થેલી છે. આ ગણપતિ બાપ્પા છે, અમે માટીથી બનાવેલા છે, માટીથી તે માટે બનાવેલા છે. ગણપતિ બાપા માટીના પતરામાં જઈએ છીએ તો એ ઓગળતા નથી, અને પીવડીના ગણપતિ બાપા ઓગળી જાય છે, તેથી ભગવાનનું અપમાન થાય છે. યાદે પ્રાથમિક શાળા કૃતિનું નામ છે બેસ્ટમાંથી બેસ્ટ વિભાગ 2 ઇકો ફ્રેન્ડલી સામગ્રી. જાણકારી એ છે કે આપણે હાલના સમયમાં કેટલી વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છીએ, જેમ કે ઊન, પ્લાસ્ટિક, પેપર, સ્ટોન, કાચ વગેરે, અને આ આપણે ઉપયોગમાં પણ પાછા લઈ શકીએ છીએ. અને આપણી શાળાના વર્ગખંડ અને આપણા ઘરમાં શિષ્યો પણ લાવે છે. આના ફાયદા એ છે કે બાળકો બેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખે છે અને આપણી આસપાસ કચરાનું પ્રમાણ ઘટે છે. આના ફાયદા બાળકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખે છે અને આપણી આસપાસ કચરાનું પ્રમાણ ઘટે છે અને વાપરેલી વસ્તુ ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. મારું નામ લોકલભાઈ નરેન્દ્રભાઈ છે. અમારી શાળાનું નામ શ્રી માતા પ્રાથમિક શાળા છે. અમે કાકા ગામથી આવીએ છીએ. આ વોટર લેવલ ઇન્ડિકેટર છે. આ સર્કિટ છે અને જેમ 25% પાણી થાય તેમ પીળી લાઇટ થશે અને 50% થાય એમ લીલી લાઇટ થશે, અને જેમ 75% થાય એટલે લાલ લાઇટ થશે, અને 100% થાય એટલે સાયરન વાગશે. નહીં પણ 50% લીલી લાઇટ થશે અને સંપૂર્ણ ટકો ભરાશે એટલે સાયરન વાગશે. ટેક્સટાઇલ, હેન્ડીક્રાફ્ટ, ડાયપર, સેનિટર પેક વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં સેલ્યુલોઝની માત્રા ખૂબ જ હોય છે, તેને વીજ ક્ષેત્ર અને ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેમાં નેચરલ ફાઇબર ખૂબ જ હોય છે અને તેમાંથી બનેલી વસ્તુ 200 દિવસની અંદર જમીન સાથે ડીકમ્પોઝ થઈ જાય છે. થેન્ક્સ. મારું નામ મોઢવાડિયા નેહાબેન કાનાભાઈ છે. મારી શાળાનું નામ શ્રી બગોદર સેન્ટર શાળા છે. અમારો પ્રોજેક્ટ છે તે ઇકો ફ્રેન્ડલી સામગ્રીનું છે. તેની કૃતિ છે કે સોલાર ઉર્જા, જેમાં સોલાર ઉર્જા છે તે વીજળી ઉત્પન્ન કરે છે અને વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે. પવનચક્કી પણ વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે અને તે વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરતી હોવાથી તે મોટા કારખાનાઓ અને ઉદ્યોગોમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. અને જે પવનચક્કી છે તે પવન વડે ચાલે છે, અને આ જે સોલાર ઉર્જા છે તે સૂર્ય છે તેને તડકો આપે અને તે સિલિકોન ધાતુ છે તે ગરમ થાય અને વીજળી ઉત્પન્ન કરે છે. પછી આમાં છે તે વરસાદનું પાણી આવે છે અને કૂવામાં જાય છે. જો કૂવો વધુ ઓવરફ્લો થાય એમ હોય તો તેને આપણે વોટર ટેન્કમાં પણ નાખી શકીએ, અને જો ઉનાળો હોય અને વૃક્ષોને પાણીની જરૂર હોય તો અહીં આપણે તેને વૃક્ષોને પણ આપી શકીએ છીએ. મારું નામ કોળિયાદાર આનંદ દેવાભાઈ છે. આજે અમે તમારી સામે કૃતિ રજૂ
રજૂ કરીશું જેનું નામ છે આ કૃતિ જે વિસ્તારમાં નદીઓ અને દરિયા પડતા હોય તે વિસ્તારમાં આ કૃતિને મૂકવામાં આવે છે, જ્યાં એક તરફ દરિયાનું ખારું પાણી અને એક બીજી તરફ નદીનું મીઠું પાણી એ બંને ભેગા થાય ટેન્કરમાં જતા પહેલાં એને ફિલ્ટર દ્વારા ફિલ્ટર કરવામાં આવે જેથી તેનો ઝીણો મોટો કચરો ગળાઈ જાય. પછી એ બંને ટેન્કરમાં ફૂલ ફોર્સથી ભેગા થાય એનું દબાણ થાય તેથી વધમાં મિનરલ બને, કારણ કે ખારા પાણીમાં NaCl હોય અને નદીના મીઠા પાણીમાં H2O હોય. ખારા પાણીમાં H2O હોય પણ ઓછી માત્રામાં હોય એવા માટે આ બંને ભેગા થાય એટલે મેમ્બ્રેન બને અને હાઇડ્રોજનના બ્લાસ્ટ થાય એવા માટે હાઇડ્રોજનના બ્લાસ્ટને લીધે પાણી ફૂલ પાઇપની દ્વારા ટર્બાઇનમાં જતા વિદ્યુત ઉત્પન્ન થાય અને એ વિદ્યુત પાવર જનરેટર સ્ટેશનને દ્વારા સહયોગ કરવામાં આવે એનો. પછી એનો ઉપયોગ આજુબાજુના ગામડા સિટીઓ અને ફેક્ટરીઓમાં થઈ શકે છે. આપણે આ પ્લાન્ટ આપણે પાથરામાં ચિકાસાના પાથરામાં અને ગુસાપારા ભાદર નદી ત્યાં આપણે આ પ્લાન્ટ મૂકી શકીએ છીએ. ત્યાં દર વર્ષે કેટલું પાણી વહી જાય છે જેમ કે ડેનમાર્ક, નોર્વે, યુકે કન્ટ્રી એવી ઘણી બધી જગ્યાઓમાં છે અને પવનચક્કી અને સોલાર હવે જાણીતા અને જૂના થઈ ગયા છે. તો આ પ્રોજેક્ટમાં આપણે સોલાર અને પવનચક્કી કરતાં વધુ ડબલ વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આભાર. નમસ્તે, મારું નામ જૈના લખુભાઈ મોઢવાડિયા છે. હું સુખપુર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ મોઢવાડિયા મહેકરામભાઈ છે. હું શ્રી સુખપુર પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારો વિભાગ 3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. અમારી કૃતિનું નામ છે મારી શક્તિ અશ્વગંધા. તો હવે હું અશ્વગંધાનો પરિચય આપીશ. આ તેના પર્ણ છે, આ તેનું પ્રકાંડ છે અને આ તેનું મૂળ છે. આ મૂળના નાના નાના ટુકડા કરવામાં આવે છે અને તે ટુકડાને રાત્રિ દરમિયાન પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને આ ટુકડાને બીજા દિવસે એક પાત્રમાં લઈ તેમાં એક કે બે કપ જેટલું દૂધ ઉમેરે અને આ દૂધને ગરમ કરો. અશ્વગંધાના બધા જંગોમાંથી આપણે દવા બનાવી શકીએ છીએ. અશ્વગંધા તેના નામ મુજબ જ શક્તિ આપે છે. તો આ દૂધનો રંગ ક્યારેક ક્યારેક આછો ગુલાબી જેવો પણ દેખાઈ રહ્યો છે. તો અશ્વગંધાના ફાયદાઓ તમને જૈનાબેન સમજાવશે. આ અશ્વગંધાનો છોડ છે. આ અશ્વગંધાને બધા જ અંગોના ફાયદા છે જેમ કે પ્રકાંડ, પર્ણ અને ફળ અને મૂળનો તો ખૂબ જ ઉપયોગ થાય છે. જો આપણે આ મૂળનું પાવડર બનાવી સેવન કરીએ તો વજન વધારવામાં ફાયદાકારક છે અને જો આપણે આ પ્રકારનો પાવડર બનાવી સેવન કરીએ તો વજન ઘટાડવામાં ફાયદાકારક છે. આ મૂળનો ઉપયોગથી મળેલા દૂધનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેમજ શરીર સ્ફૂર્તિવાળું રહે છે અને કોઈ પણ વ્યક્તિ મોટી સંખ્યાના દુખાવા થતા હોય તો તે આ દૂધનો માત્ર 15 દિવસ પ્રયોગ કરે તો તેઓને પણ સારું થઈ જાય છે. તો જુઓ, આ અશ્વગંધાના ઘણા બધા ફાયદાઓ છે. તો આપણે આ દૂધનું દરરોજ સેવન કરવું જોઈએ. અશ્વગંધા આયુર્વેદિક ઉપચાર છે તો આનાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી, બસ ફાયદા જ ફાયદા છે. આ પ્રોજેક્ટ મેં બનાવ્યો છે. મનુષ્યનું સશક્તંત્ર કાર્ય પ્રણાલી આ પ્રોજેક્ટનું નામ છે. મારું નામ ગણેશ રાજન અરોરાભાઈ છે. હું ધોરણ 7માં ભણું છું. મનુષ્યના શ્વાસ અને સંરચનાનો તફાવત. શ્વાસ એ આપણે ફેફસામાં ઓક્સિજન લેવાની અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની શારીરિક પ્રક્રિયા છે. તેનાથી વિપરીત એ રાસાયણિક પ્રક્રિયા છે. હાથ ધરાવવા માટે, ઉર્જા ઉત્પન્ન કરવા માટે અને ભૂગોળને તોડવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે.
ઘરેલું ઔષધિ અને વનસ્પતિના ખારા વિશે છે. ઘરેલું ઔષધિ આપણા ઘર અને આપણા ઘરમાં ઉગેલી વનસ્પતિમાંથી મળી જાય છે. મોંઘી દવાના સેવનથી સ્વાસ્થ્ય નબળું પડી જાય છે. આપણે ઔષધિનો ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય નબળું પડતું નથી અને રોગોને પણ કાબૂમાં લાવી શકે છે. તમારું નામ? મારું નામ દીપાતી ભાઈ છે. હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું. આજે અમે આપણે સામે લાવ્યા છીએ કે આપણે જ્યારે બીમાર પડતા હોય છે ત્યારે આપણે બહારની મોંઘી દવા લેવી ના જોઈએ અને ઘરમાં ઔષધ આ જે વસ્તુ હોય ત્યાં ઉપયોગ કરીને આપણે ઘર ઔષધિ બનાવી શકીએ છીએ. અમારી કૃષિનું નામ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત જાગૃતિ છે, જેમાં આપણે ઊંઘની વાત કરીએ. રાત્રિની 7-8 કલાકની ઊંઘ આપણા માટે બેસ્ટ ઊંઘ છે, એટલે આપણે રાત્રે 7-8 કલાકની ઊંઘ તો લેવી જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સારું રહે અને સવારે ઉઠીએ ત્યારે તાજગી અનુભવીએ. સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં આપણે નિયમિત બ્રશ કરવું જોઈએ, એ આપણા માટે જરૂરી છે. દર 2-3 મહિને આપણે બ્રશ બદલી નાખવું. જો આવું બ્રશ થઈ જાય તો એને બદલી નાખવાનું, બ્રશનો ઉપયોગ નહીં કરવાનો. પછી આપણે દર 2-3 વર્ષે આપણે દાંતની તપાસ કરાવવી જોઈએ, જેથી કરીને આપણે ખબર પડે કે આપણા દાંત તંદુરસ્ત છે કે કમજોર પડી ગયા છે. એટલે આપણે 2-3 વર્ષે દાંતની તપાસ કરાવવી જોઈએ. અને રાત્રે જો આપણે રાત્રે બ્રશ ન કરીએ તો રાત્રે આપણા દાંતમાં જે કંઈ કણ જીવાણુ રહી ગયા હોય આખી રાત આપણા દાંતમાં રહે અને આપણે દાંતને સળવવાની પ્રક્રિયા કરે છે, એટલે આપણે દાંતમાં સળવ ઉત્પન્ન થાય છે. પછી છે વજન વધવાના કારણો. જો ક સમયે જમીએ તો પણ વજન વધી શકે, વધારે જમીએ તો પણ વધી શકે વજન. અને ઘણા બાળકોને આદત હોય કે રાત્રે અથવા તો દિવસે જ્યારે જમવા બેસે ત્યારે ટીવી અથવા તો મોબાઈલમાં કાર્ટૂન જોતા જોતા જમતા હોય તો એનું ધ્યાન કાર્ટૂનમાં હોય અને એ વધારે પડતું જમી લે તો પણ એનું વજન વધી શકે છે. એ જ રીતે આ બધા પણ એના ફાયદા છે. હવે છે ખરાબ આદત. જો આપણે જમીને તરત સૂઈ જઈએ એ આપણી ખરાબ આદત છે. અચાનક ઝબકીને જાગવા માટે આરામથી જાગવું એ સારી એ પણ સારી આદત છે. જો આપણે ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ એ આપણી સારી આદત છે. ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ ગોળી લઈએ એ આપણી ખરાબ આદત છે. એટલે આપણે ડૉક્ટરને પૂછીએ અને ડૉક્ટર જે દવા આપે એ દવા આપણે લેવી જોઈએ, એ આપણા માટે હિતાવહ છે. સવારે ઉઠીને થોડો સમય બ્રેકને આપો. આપણે 30 સેકન્ડ માટે હાથ અને પગ વર્કઆઉટ તો કરવું. સારી યાદ, સારા વિચાર, સકારાત્મક વર્ક રાખવા આખા દિવસ માટે તાજગી ભરી આપે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે આપણે એક ગ્લાસમાં ગરમ પાણી પીવું જોઈએ. આ પાણી છે, પાણી આખા દિવસનું આખા દિવસના 10-12 ગ્લાસ પાણી અશુદ્ધિ દૂર કરે છે, વજન ઘટાડે છે, શક્તિ વધારે છે. આ તાંબાના વાસણમાંથી પાણી પીવાથી વજન વધે છે, ઘટે છે અને અશુદ્ધિ દૂર થાય છે, મૂડ સારો રહે, મગજ વધુ ચાલે છે. આ પછી આ સનબાથ દરરોજ સવારના 5-10 મિનિટ સવારનો પૂરો તડકો લેવાથી વિટામિન ડી આપે ડી મળે છે. પછી બ્લડ પ્રેશર ઘટાડે છે, હૃદયના હુમલાથી રક્ષણ મળે છે.